જેમ જેમ ચૂંટણી આવવાના અણસાર નજીકમાં દેખાઈ રહ્યા છે ત્યારે કેશોદ શહેરમાં કોંગ્રેસ માટે ખરાબ સમાચાર આવ્યા છે. કેશોદ શહેર યુથ કોંગ્રેસ પ્રમુખ પદેથી ચિરાગભાઈ ઠુમરે રાજીનામું આપી દીધું કે જેઓ છેલ્લા બે વર્ષથી આ પદ પર હતા. અચાનક રાજીનામાથી યુથ કોંગ્રેસમાં સોપો પડી ગયો છે. કેશોદ પીપળિયા નગરમાં રહેતા એક તરવૈયા યુવાન કે જેણે તારીખ 5ના રોજ કેશોદ શહેર યુથ કોંગ્રેસ પ્રમુખ પદેથી રાજીનામાનો લેટર કેશોદ શહેર કોંગ્રેસ પ્રમુખ બાઘુભાઈ વેગણને આપતા યુવા કાર્યકરોમાં સોપો પડી ગયો હતો. આ બાબતે ચિરાગભાઈ દ્વારા એવું જણાવવામાં આવ્યું હતું કે મારા પર કૌટુંબિક તેમજ ધંધાકીય જવાબદારી આવી પડતા મેં યુથ કોંગ્રેસ પ્રમુખ પદેથી રાજીનામું આપી દીધું છે. તેમને પૂછવામાં આવતા કે હવે તેઓ કોઈ અન્ય પક્ષમાં જોડાવા માંગો છો કે કે તે ત્યારે તેમણે કહ્યું હતું કે હાલ હું આ કંઈ કહેવા માંગતો નથી, પરંતુ અનુમાનથી એવું લાગી રહ્યું છે કે તેઓ કદાચ ભાજપમાં જોડાશે. હાલ છેલ્લા બે વર્ષથી કેશોદ શહેર યુથ કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકેની ફરજ બજાવું છું, પણ મારા ધંધાના જવાબદારી વધતી હોવાના કારણે હું કેશોદ શહેર યુથ કોંગ્રેસ સમિતિના પ્રમુખ પદેથી રાજીનામું આપું છું. અચ્છા, કઈ તારીખે તમે રાજીનામું આપ્યું છે? તારીખ 5/5/2017 ને શનિવાર. અચ્છા, રાજીનામું આપ્યું એ સ્વીકારી લેવામાં આવ્યું છે? સ્વીકારી લેવામાં આવ્યું નથી એ મને ખબર નથી, પણ શહેર કોંગ્રેસ પ્રમુખ બાબુભાઈ વગરની કાર્યાલયે મેં રાજીનામું આપેલું છે. હવે તમે રાજકારણના જીવડા છો એટલે રાજકારણ તમારાથી કદાચ છૂટે નહીં, તો આવનારા સમયની અંદર ફરી પાછું રાજકારણમાં જોડ થવાની કોઈ ઈચ્છા ખરી? આવનારો સમય કહેશે કે કયા પક્ષમાં જોડાવવું અને કઈ રાજકારણ રમવું.